મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય મારી આસપાસ પ્રકરણ સત્તર પત્રનો પ્રવાસ એના વિશે જાણકારી મેળવીશું પ્રકરણની શરૂઆતમાં જ આપણને પત્રનું ચિત્ર આપેલું છે પત્રમાં જમણી બાજુ સરનામું લખેલું છે અને ડાબી બાજુ પત્રની અંદર વિગતો લખવામાં આવી છે સરનામામાં કોને પત્ર લખ્યો છે તેનું નામ એટલે કે સલમાન એના ઘરનું સરનામું બ્લોક નંબર સી ઘર નંબર પંદર દરિયાપુર અમદાવાદ પિનકોડ નંબર આડત્રીસ જીરો 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 એક પત્રમાં શું લખ્યું છે એ જોઈએ સલમાન તું કહે કેમ છે તું અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ શું કહે છે કે સલમાન તું કેમ છે અમે બધા મિત્રો તો તને ખૂબ જ યાદ કરીએ છીએ આશા રાખીએ રજાઓમાં તું વડોદરા આવીશ અને કે આશા રાખું છું કે તું વડોદરા રજાઓમાં આવીશ બધા વડીલોને નમન બધા તારા વડીલોને નમન લી કરીને ટપકું કર્યું છે એટલે કે લિખિત અંગ સામીરા એટલે કે પત્ર કોણે લખ્યો છે સામીરાય હું પત્ર છું મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે હવે આ કોણ બોલે છે પત્ર બોલે છે કે હું પત્ર છું મને સામીરાએ તેના મિત્ર સલમાનને પેન વડે લખ્યો છે મને ટપાલપેટીમાં મૂકવામાં આવ્યો ટપાલીએ મને બહાર કાઢ્યો સામીરાય પત્ર લખીને ક્યાં મૂક્યો ટપાલ પેટીમાં ટપાલ પેટીમાંથી પત્રને કોણે બહાર કાઢ્યો ટપાલીએ મને બેગમાં મૂક્યો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને પત્ર ક્યાં પહોંચ્યો પોસ્ટ ઓફિસ ત્યાં મને બેગમાંથી બહાર કાઢવામાં આવ્યો અને મારા ઉપર સખત છાપ પાડવામાં આવી છાપ વડોદરાની હતી જ્યાંથી મારી સફર શરૂ થઈ છાપ ક્યાંની હતી વડોદરાની હતી એટલે કે સિક્કો ક્યાંનો હતો વડોદરાનો અને જ્યાંથી મારી સફર એટલે કે યાત્રા શરૂ થઈ મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂક્યો છાપ લાગ્યા પછી શું કર્યું મને મોટી બેગમાં મૂકવામાં આવ્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા બધા અમદાવાદના હતા બીજા ઘણા બધા પત્રો બેગમાં હતા અને બધા ક્યાંના હતા અમદાવાદના લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યું લાલ રંગની ટપાલ વિભાગની ગાડી હતી એણે ક્યાં ઉતાર્યું અને રેલવે સ્ટેશન ઉતાર્યું ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી અને ત્યાંથી એ પત્રને ક્યાં લઈ જવામાં આવ્યા અમદાવાદ એટલે કે અમદાવાદની ટ્રેનમાં મૂકવામાં આવ્યા એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો એક દિવસની યાત્રા પછી પત્ર ક્યાં પહોંચ્યો અમદાવાદ સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યો સરનામા પર જે વિસ્તાર લખેલો હતો એ મુજબ મને અલગ કરવામાં આવ્યો અહીં મારા ઉપર બીજી છાપ પાડવામાં આવી અને જે વિસ્તારમાં જે ટપાલ એટલે કે જે પત્ર પહોંચાડવાનો હતો એ મુજબનું એના પર સિક્કો પાડવામાં આવ્યો છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો અને છેલ્લે શું થયું ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો આ રીતે પત્ર સામીરાના ઘરથી સલમાનના ઘર સુધી પહોંચ્યું નીચે ચિત્રોમાં પત્રની મુસાફરી આપેલી છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા વર્તુળમાં ક્રમાંક લખો ચિત્રો આપણને આપેલા છે ચિત્રો આડાઅળા છે એ આપણે સીધા કરીને વર્તુળમાં નંબર લખવાના છે તો પહેલાં પત્ર લખી રહ્યો છે છોકરો તો એક નંબર અહીંયા આવશે કે છોકરો પત્ર લખી રહ્યો છે બીજો નંબર પત્ર લખીને એણે ટપાલ પેટીમાં નાખ્યો હવે ટપાલ પેટીમાં નાખ્યા પછી ટપાલીએ શું કર્યું એ બધા પત્રો ટપાલ પેટીમાંથી કાઢ્યા ચિત્રમાં દેખાઈ રહ્યું છે હવે એ બધા પત્રો કાઢ્યા પછી શું કર્યું એ બધાને પોસ્ટ ઓફિસ લઈ જઈને સિક્કો મારવામાં આવ્યો ચિત્રમાં દેખાઈ રહ્યું છે એના પછી એને અલગ અલગ રીતે જગ્યા પર મોકલવામાં આવ્યા એટલે કે અમદાવાદનો છે તો અમદાવાદ એવા અલગ બેગમાં ગોઠવવામાં આવ્યું પછી એ બેગ અમદાવાદ ગયું એટલે કે પત્ર અમદાવાદ ગયો પછી તેને અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ કરવામાં આવ્યા અને પછી જે વિસ્તારના ટપાલી હોય એણે એમાં ટપાલમાં પેપરો ઘરે પહોંચાડ્યા અને ઘરે જેને પત્ર લખ્યો તેને પત્ર મળી ગયો આ રીતે પત્રની મુસાફરી યાત્રા છે કે પત્ર કઈ રીતે લખાય છે કઈ રીતે પહોંચે છે શું થાય છે અને આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે આગળ જોઈએ રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે તો રીના અને રાધા વાતચીત કરી રહી છે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારી નાનીને પત્ર લખવો છે શું કહે છે કે આજે અમે સ્કૂલમાં પત્ર વિશે ભણ્યા મારે મારી નાનીને પત્ર લખવો છે તો શું બોલે છે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવું હોય તો તું આવી શકે છે હવે રાધા શું કહે છે કે તું પત્ર લખી શકે છે પણ હું ફોન કરવા જાઉં છું તારે ફોન કરવા સાથે આવું હોય તો તું આવી શકે છે રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંનેએ તેમની દાદી સાથે વાત કરી તેઓ દુકાનદારને પૈસા આપ્યા અને ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા હવે રીના અને રાધા ક્યાં ગયા ગામમાં આવેલી દુકાનમાં ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો દાદી સાથે વાત કરી દુકાનદારને બિલના પૈસા આપ્યા અને ખૂબ જ આનંદથી ઘરે પાછા આવ્યા એટલે અહીં આપણને પત્ર અને ફોન વિશે વાત કરી છે હવે આપણે સધ્યાય જોઈશું કૌંસમાંથી યોગ્ય શબ્દ શોધીને નીચેની ખાલી જગ્યાઓ પૂરો સામીરાએ લખેલા પત્ર પર ખાલી જગ્યાની છાપ હતી સામીરાએ જે પત્ર લખ્યો તેના પર કઈ છાપ હતી વડોદરાની બરાબર ખાલી જગ્યાએ પત્રને સલમાનના ઘરે પહોંચાડ્યો ટપાલીએ પત્રોને ભેગા કરવાનું અને વિસ્તાર પ્રમાણે અલગ કરવાનું કામ ખાલી જગ્યામાં થાય છે પોસ્ટ ઓફિસમાં ટેલિફોનનું અત્યાધુનિક સ્વરૂપ ખાલી જગ્યા છે મોબાઈલ ફોન ખાલી જગ્યામાં ટેલિફોન અને પત્ર બંનેની લાક્ષણિકતાઓ હોય છે મોબાઈલ ફોનમાં તેમાં ફોનથી વાત પણ કરી શકાય છે અને પત્રની જેમ મેસેજ પણ મોકલી શકાય છે ખરા ખોટાની નિશાની કરો સામીરાએ તેના ભાઈને પત્ર લખ્યો ખોટું તેના મિત્ર સલમાનને પત્ર લખ્યો હતો વડોદરા પહોંચ્યા પછી પત્ર પર બીજો સિક્કો મારવામાં આવ્યો સાચું બધા પત્રમાં સમાન સિક્કો મારવામાં આવે છે ખોટું અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ સિક્કો મારવામાં આવે છે પત્રને સાચા સરનામા પર પહોંચાડવા માટે આખું સરનામું લખવું જરૂરી છે સાચું આખું સરનામું લખીશું તો સરળતાથી પત્ર તેની જગ્યાએ પહોંચી જશે ટેલિફોન પર સંદેશાવ્યવહાર સરળ છે સાચું પ્રશ્નોના જવાબ આપો પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે તો પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ મની ઓર્ડર સ્ટેમ્પ પાર્સલ વગેરે જોવા મળે છે મની મનીઓરના જે હોય છે કાગળિયા એ સ્ટેમ્પનું જોવા મળે છે પાર્સલો પહોંચાડવાના હોય એ જોવા મળે છે પોસ્ટકાર્ડ જોવા મળે છે એવી રીતે અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે ટેલિફોન અને પત્રમાં કયા સંદેશા વહેવાનો ઉપયોગ સરળ છે તો બધાને ખબર છે કે ટેલિફોનનો ઉપયોગ સરળ છે પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે તો પોસ્ટ ઓફિસમાં પૈસાની લેવડદેવડ મની ઓર્ડર પાર્સલ વગેરે કામ થાય છે પૈસાની લેવડ દેવડ કરી શકાય મની ઓર્ડર મોકલી શકાય પાર્સલ મોકલી શકાય એ કામ પણ થાય છે સામીરાએ કોને પત્ર લખ્યો છે સામીરાએ તેના મિત્ર સલમાનને પત્ર લખ્યો છે સામીરાએ પત્રને ક્યાં મૂક્યો તો સામીરાએ પત્ર પેટીમાં મૂક્યો ટપાલ પેટીમાં પત્ર રેલવે સ્ટેશન શેમાં પહોંચ્યો તો પત્ર લાલ રંગની ટપાલ વિભાગની ગાડીમાં રેલવે સ્ટેશન પહોંચ્યો પત્ર ઘર સુધી કોણ પહોંચાડે છે તો ટપાલી પત્ર ઘર સુધી પહોંચાડે છે પત્ર નાખવાની પેટીને શું કહે છે તો પત્ર નાખવાની પેટીને ટપાલ પેટી કહે છે ટપાલ પેટી કેટલા રંગની હોય છે તો ટપાલ પેટી ચાર રંગની હોય છે લાલ પેટી લીલી પેટી વાદળી પેટી અને પીળી પેટી આ ચાર રંગની ટપાલ પેટી હોય છે હવે લાલ રંગની ટપાલ પેટીનો ઉપયોગ કેવી રીતે થાય છે તો લાલ રંગની ટપાલ પેટીનો ઉપયોગ અસ્થાનિક પત્ર માટે થાય છે અસ્થાનિક પત્રો માટે તેનો ઉપયોગ થાય છે લીલા રંગની ટપાલ પેટીનો ઉપયોગ કેવી રીતે થાય છે તો લીલા રંગની ટપાલ પેટીનો ઉપયોગ સ્થાનિક પત્રો માટે થાય છે આ ખાસ ધ્યાન રાખજો લીલા રંગની ટપાલ પેટીનો ઉપયોગ સ્થાનિક પત્રો માટે લાલ રંગની ટપાલ પેટીનો ઉપયોગ અસ્થાનિક પત્રો માટે થાય છે પીળા રંગની ટપાલ પેટીનો ઉપયોગ કેવી રીતે થાય છે તો પીળા રંગની ટપાલ પેટીનો ઉપયોગ રાજધાની શહેરો માટે થાય છે જે શહેરો રાજધાની હોય એ રાજધાની શહેરોના પત્રો માટે પીળા રંગની પેટી વપરાય છે પોસ્ટ કાર્ડ પર સરનામું ક્યાં લખવાનું હોય છે તો પોસ્ટ કાર્ડ પર સરનામું જમણી બાજુ લખવાનું હોય છે દુકાનમાં ફોન કરવા કોણ ગયું તો રીના અને રાધા ગામમાં આવેલી દુકાનમાં ફોન કરવા ગયા ટેલિફોન અને પત્ર સિવાય બીજા કયા સાધનો દ્વારા વાતચીત કરી શકાય છે તો ટેલિફોન અને પત્ર સિવાય મોબાઈલ ઈમેલ ફેક્સ વગેરે સાધનો દ્વારા વાતચીત કરી શકાય છે પાઠમાં આપણે જોયું કે ટપાલ પેટીમાંથી પત્ર કઈ રીતે ઘરે પહોંચે છે કયા સિક્કા લગાવવામાં આવે છે કેવી રીતે પત્ર ઘરે પહોંચે છે પત્રમાં શું લખ્યું હતું પત્રની મુસાફરી શું હોય છે પત્ર સિવાય આપણે બીજી કઈ રીતે વાતો કરી શકીએ છીએ સંદેશા વ્યવહાર કરી શકીએ છીએ આ બધું આપણે શીખ્યા અહીં તમારો આ પાઠ પૂરો પાઠનું સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે અને પાઠ મોઢે કરવાનો રહેશે આભાર